सदानन्दाम्बोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलम्बो जन्मच्छदसदृशोभक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની શ્રી સ્વામી મંદિર લોકન એના સિંહાસનની અંદર બિરાજમાન સર્વાવતાર દેવ ભગવાન શ્રી સ્વામીનારાયણ આજથી શરૂ થતી ત્રિદિનાત્મક હરિજયંતિ સમૈયા એ મહોત્સવના જે મુખ્ય યજમાન પદે છે એવા પરમભક્ત શ્રી કેયુર ભગત અનિકેત ભગત એમનો આખો પરિવાર તેમજ સહયજમાનશ્રીઓ ઉપમાનશ્રીઓ તેમજ આજે લોયાધામ મેકનની અંદર ઉપસ્થિત બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ ભક્તો અક્ષર નિવાસી નવીનભાઈ વિશાભાઈ પટેલ એમની સ્મૃતિની અંદર જ્યારે આપણા લોયાધામ પરિવાર આ મેકનના નિષ્ઠાવાળો પરિવાર કીર્તિબાન એમનો આખો પરિવાર એ પરિવારે જ્યારે આજે આ ત્રણ દિવસની કથાનું આયોજન કર્યું છે કોઈ વિષય તો પહેલેથી નક્કી કરેલો નહોતો સાની કથા કરીશું કોઈ એમના તરફથી પણ એવી માગણી નહોતી કારણ કે લોયાધામ પરિવારના ભક્તો એટલે સંતોની ઈચ્છામાં સંપૂર્ણ વર્તવા ભક્તો આજે બહુ આનંદની વાત છે કે ઘણી વખત દૂર દૂરથી મળતા હોય પણ આજે આ સભાની અંદર વિજયભાઈ આવ્યા છે પદ્મભાઈ ભેગા થઈ ગયા બિસફને અમિત આવી ગયા બધાય ભક્તો પધાર્યા પૂજન કરવા માટે આવ્યા હતા અમૃતભાઈ એમના પણ બધાય આ બધા ભક્તો એના બધા એના દર્શનથી આનંદ થયો વાલા ભક્તો આપણે આ ત્રણ દિવસ દરમિયાન મહારાજનો પ્રાગટ્ય ઉત્સવની કથા તો આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છે એટલે મહારાજના પ્રાગટ્ય ઉત્સવના દિવસે એટલે રવિવાર જ્યારે આપણે ઉત્સવ કરવો છે તે દિવસે આપણે મહારાજની કથા થોડી સાંભળશું એ લીલાને પણ આપણે ભક્તોના ચરિત્રો ગાવા છે શ્રીજી મહારાજ પણ ભક્તોના ચરિત્રો ગાવાની અંદર મહારાજને પણ બહુ આનંદ થતો આ લોયા ધામ છે લોયા પ્રકરણનું ત્રીજું વચનામૃત છે જેમાં શ્રીજી મહારાજે ભક્તોના આખ્યાન પોતે કીધા છે શ્રીજી મહારાજ કે મહાત્મ્ય જ્ઞાને સહિત જેને ભગવાન અને ભગવાનના સાધુનો નિશ્ચય હોય એના જે લક્ષણ શું થાય ને શું ન થાય એવી કેપ ભરી વાત કર્યા બાદ શ્રીજી મહારાજે ભક્તોના આખ્યાન શરૂ કર્યા છે મધ્યના ઓગણસાઠમાં વચનાવૃતમાં શ્રીજી મહારાજે છ ભક્તોના આખ્યાનો કીધા છે યાદ કર્યા છે ભક્તોને એની નિષ્ઠાને એના સમર્પણને યાદ કર્યા છે આજે આપણે એવા જ ભગવાન શ્રીહરિને સમકાલીન નંદ સંતોને મળેલા અને ભગવાન શ્રીહરીની નિષ્ઠા જેને રોમે રોમમાં દ્રઢ કરી હતી એવા ઉનાના ગણેશ શેઠ એનું આખ્યાન સાંભળવું છે એ આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરવો છે આ આખ્યાન દ્વારા ભક્તોના આખ્યાન દ્વારા જે મળતું ફળ એ ફળ અક્ષર નિવાસી નવીનભાઈ એને મળે એને મહારાજ એમને પોતાની મૂર્તિનું અખંડ સુખ આપે પોતાની પાસે રાખે કારણ કે એટલી વાત ચોક્કસ છે કે આજે અનિકેત ભગત ને કેવી ભગત એ વાત તો નક્કી છે કે નવીનભાઈ હતા તો આ બે છે બરાબર ને આજે આ લોયા ધામના સિંહ જેવા છોકરા જે કહેવાય બેને એટલી જબરી નિષ્ઠા કે અનિકેત ભગતને ગુરુજી સાથે મહિનો આવું હોય બે મહિના આવું હોય સંતો ભેગા આવું હોય તો કેયુર ભગત કે તું ચિંતા ના કરીશ હું સંભાળી લઈશ આટલી નિષ્ઠા છે મહારાજ ગુરુજી સંતો પ્રત્યે આવા સિંહોની દેન ચોક્કસે નવીનભાઈ ની કહેવાય કે એને આ દેન આપેલી છે અને એના દ્વારા આ દીકરા આવ્યા પણ કીર્તિબાનું એવું પોષણ કે જેમ કોઈ મા પોતાના દીકરાને ભગવાન અને સાધુ જ આપે એ આપણે કથાઓ ઘણી પૂર્વે સાંભળી છે પણ આપણે કહી શકીએ કે કીર્તિબાએ આખા જીવન દરમિયાન એમને આ છોકરાઓને મહારાજ ગુરુજીને સંતોષ પાયા છે જે દિવસના મળ્યા તે દિવસના બાકી ક્યાંથી આવવું હોય ક્યાંથી આવવું હોય અહીંયા આગળ મેકનેમાય જ્યારે પૂજ્ય દર્શન સ્વામી આવ્યા હતા અને એ સમય પછી એને વધારે યોગ થઈ ગયો વધારે સંતોની નજીક આવ્યા અને બરાબર પછી જામી ગયું ત્યારથી જામેલું છે અને મહારાજને પ્રાર્થના કરીએ કે આ પરિવારને આવો ને આવો જામેલો મહારાજ ઠેક પોતાના ચરનારવીન સુધી રાખે ગુરુજી પોતાના ચરનારવીન સુધી રાખે ગણેશ શેઠનું આખ્યાન છે આજે મને મેકનમાં આવીને એ આનંદ થયો જો મારો અવાજ ગઈકાલ કરતાં હારો થઈ ગયો જોયું આવી અને મને બહુ જ આમ આવ્યો ને ત્યારે બહુ દુઃખ થયું દુઃખ એટલે થયું કે હું હાજો નથી અને મને ખબર છે કે આ તો ભૂખ્યા છે અહીંના ભક્તો અખંડ ભૂખ્યા છે સાધુના ભૂખ્યા છે જેમ કોઈને કે એક શાસ્ત્રમાં એવું લખાયું કે સાધુનો સમાગમ કરતા અને સાધુની સેવા કરતા થાક ન લાગે એને શ્રેષ્ઠ ભક્ત કહેવાય એમના જ હરિચરિત્રાઉ સાગરની આપણી કડીઓની કથામાં ચાલે છે આજે એટલું ચોક્કસ છે કે લોયાધામ મેકનના ભક્તો સાધુના સમાગમથી અને સાધુની સેવામાં ક્યારેય થાક્યા નથી અને ક્યારેય થાકશે નહીં કારણ કે સાધુના જ ભગત સાધુ માટેના જ એટલે મને દુઃખ વધારે એ હતું મને વધારે વધારે તો મારી તબિયત આમ થોડી વધારે હું એટલે થઈ જાઉં કે મારે ખરેખર આપવું છે આ ભક્તોને જોઈએ છે બસ આ ગણેશ શેઠના આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરીએ તમને ખબર જ છે કે અમને થોડું થોડું આવું કંઈક કાલું ઘેલું લખી લઉં છું એવું જ કંઈક લખ્યું છે જેવું તમને વાલું લાગે અને વાલું લાગશે જ એવું લખેલું છે મહારાજ અને ગુરુજીને સંભાળીને મહારાજ ગુરુજી અખંડ ભેગારે એના માટે સૌપ્રથમ પ્રથમ આપણે વંદન કરીએ છીએ પ્રથમ પ્રણમો હરિકૃષ્ણ ને જે सर्वाोपरि नाथ प्रथम प्रणभु हरि कृष्णने सर्वोपरि नाथ प्रथम प्रणमु हरि कृष्णने सर्वोपरि ना प्रथम प्रणव हरि कृष्ण

जालो मारो हाथ अवतार थया धरा ऊपर हसे थसे अपार अवतार थया धरा ऊपर नहीं हरि कृष्ण जेवा एवोपरि सरदार कोई नहीं हरि कृष्ण जेवा ए तो सर्वोपरि सरदार કોઈ નહી હરે કૃષ્ણ સરદાર કોઈ નહી હરે કૃષ્ણ જેવાય તો સર્વોપરી સરદાર પ્રથમ પ્રણમો હરિ કૃષ્ણ જે સર્વોપરી છે નાથ દીના નાથે દયા કરીને ઝાલ્યો મારો હાથ સૌપ્રથમ આપણે ભગવાન શ્રીહરીના ચરણોમાં વંદન કરીએ કે જે ભગવાન શ્રીહરીએ દયાએ કરીને મારો અને તમારો હાથ ઝાલ્યો છે કોઈ વ્યક્તિ ડૂબતો હોય અને ડૂબતા વ્યક્તિનો કોઈ હાથ પકડે તેને કેવું લાગે કોઈ વ્યક્તિ પહાડ ઉપરથી પડી જતો હોય અને એ વ્યક્તિનો કોઈ હાથ પકડે તેને કેવું લાગે કોઈ વ્યક્તિ દરિયાની અંદર ખેંચાઈ જતો હોય અને એ વ્યક્તિનો કોઈ હાથ પકડીને કેવું લાગે બસ સમજી લો મારું અને તમારું ભગવાન એવું જ કર્યું છે કે ભવસાગરની અંદર અનેક જીવો આમ તનાય છે અનેક જીવો તનાય છે એમાં ભગવાન શ્રીહરિએ મારો તમારો હાથ જાલી લીધો હું તો તમ કાર રે આવ્યો ધામ થકી ધરી દે આ મહારાજ આપણને મળ્યા કેવળ દયા યો પ્રગટી બભુ દયા જે પ્રગટ્યા છે સતાનંદ સ્વામી કે છે જે કેવળ દયા કરીને પ્રગટ્યા છે શ્રીજી મહારાજે વચનો કીધું કે એવા જે ભગવાન જે અક્ષરધામને વિશે છે અંત્યનું એકત્રીસમું અંત્યનું આડત્રીસમું મહારાજ કે એવા જે ભગવાન અક્ષરધામને વિશે છે એ ભગવાન એ જ દયાએ કરીને શબ્દ જ્યારે જ્યારે શ્રીજી મહારાજે પ્રગટ થવાનો શબ્દ વાપર્યો છે ત્યારે શ્રીજી મહારાજે દયા શબ્દ વાપર્યો છે કારણ એ છે આ ભગવાન શ્રીહરિનું કોઈ મૂલ ચૂકવી શકાય એવું નથી ચૂકવી શકાય એવું નથી અવતાર થયા ધરા ઉપરે હશે અને થશે અપાર અવતારો અનેક આ પૃથ્વી પર થયા છે અનેક થશે અત્યારે હસે અત્યારે પણ પૃથ્વી પર અવતારો હશે કારણ કે અવતારોના એક પ્રકાર નથી અવતારો ઘણી બધી પ્રકારે થતા હોય છે એ બધાએ અવતારો અત્યારે પૃથ્વી પર હશે પૂર્વે પણ થયા છે ભવિષ્યમાં પણ થાશે પણ મહારાજ જેવો કોઈ થયો નથી કોઈ ક્યારેય થશે નહીં એ મહારાજ આપણને મળ્યા છે મહાનુ ભાવાનંદ સ્વામી સારંગપુર આવ્યા ભગવાન શ્રીહરિ પોઢેલા છે મહાનુભાવાનંદ સ્વામી આવી અને મહારાજની ચરણ ચંપી કરવા લાગ્યા મહારાજની જ્યારે ચરણ ચંપી કરે છે ત્યારે મહારાજે ચરણારવિંદને ખેંચી લીધા મહાનુભાવાનંદ સ્વામી થોડીક વાર આમ શોખ પામી ગયા કે કે મહારાજે ચરનારવિંદ ખેંચી લીધા એટલે આમ થોડા ચરનારવિંદ મહારાજે વાળી દીધા ને ત્યાં જઈને ફરીથી મહારાજના ચરણારવિંદ દબાવવા લાગ્યા ફરીથી મહારાજે ચરણારવિંદ ખેંચી લીધા એટલે માનું ભાવાનંદ સ્વામી કે મહારાજ અમે તમારા માટે ઘર છોડ્યું અમે તમારા માટે બાપ છોડ્યા અમે તમારા માટે કુટુંબ પરિવાર બધું જ છોડ્યું ગામડે ગામડે અમે માન અપમાનને સહન કરીને મહારાજ ફરીએ છે લોકો મારે છે માર સહન કરીએ છીએ સ્વામિનારાયણ માટે તમને ઓળખાવા માટે અને મહારાજ અમે તમારા ચરનારવીનના હજુ સેવક ના થઈ શકીએ તમારા ચરનારવીનની સેવા ના કરી શકીએ આટલાય અમારા ભાગ નહીં અને ત્યારે શ્રીજી મહારાજે જે મહાનુભાવાનંદ સ્વામીને કીધું છે ને એ હંમેશને માટે મારે તમારે યાદ રાખવા જેવું છે હંમેશને માટે ક્યારેય પણ ભૂલવા જેવું નથી જે મહાનુભાવાનંદ સ્વામીને મહારાજે કીધું છે મહારાજ બેઠા થઈ ગયા ને મહારાજ કે સ્વામી અમારે તો તમારી સાથે થોડી વાતો કરવી હતી શું વાતો કરવી હતી મહારાજ અમારે એક પ્રશ્ન હતો સ્વામી બોલો ને મહારાજ અમારો પ્રશ્ન એવો હતો કે સ્વામી એક ભિખારી હતો અને ભિખારી એક રાજા પાસે આવ્યો રાજા પાસે આવીને ભીખ માગવા લાગ્યો એ રાજાએ કીધું ભાઈ હરામણું તને ના પચે થોડું કંઈ કામ કર અને પછી તને જે જોતું હશે હું આપીશ આવું જ્યારે રાજાએ કીધું ત્યારે ઓલાએ કીધું શું કરું તો કે આ ચોક વાળી નાખ ચોક વાળ્યો ચોક વાળ્યા પછી રાજાએ કીધું કે માગ તારે શું જોયે ત્યારે ભિખારીએ એવું કીધું સ્વામી કે મને દસ કિલો સોનું આપો કેટલું દસ કિલો સોનું બોલો ચોક વાળવા મળે મળે ચોક વાડે અને એની સામે દસ કિલો સોનું જોઈએ મળે ખરું માનું ભાવાનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી એને દસ કિલો સોનું માગ્યું એ સાચું માંગ્યું કે ખોટું માગ્યું માનું ભાવાનંદ સ્વામી કે મહારાજ મૂર્ખો છે કઈ ચોક વાળવાનું દસ કિલો સોનું થોડું હોય ભિખારી હોય રાજાએ કીધું હોય તો એને બટકું રોટલો માગી લેવો જોઈએ રાજા પાસે બહુ તો મહારાજ હો રૂપિયા માગી લે તેનું વરસ નીકળી જાય પણ કઈ દસ કિલો સોનું રાજા પાસે એને ખબર હોવી કે મેં શું કર્યું છે મહારાજ કે સ્વામી એ રાજાને ભિખારી તો જ્યાં હશે ત્યાં પણ એવું સમજી લો કે ભિખારીએ જેમ ચોક વાળ્યો અને દસ કિલો સોનાની આશા રાખે છે એમ તમે ઘર છોડ્યું તમે મા બાપ છોડ્યા તમે કુટુંબ પરિવાર છોડ્યા તમે અમારા માટે અમારા માટે માન અપમાન સહન કરો છો અમારા માટે ગામડે ફરો છો આ શરીરને તમે હાવ હુકવી નાખો છો શરીરમાં કાંટા વાગે એ તૂટી જાય છે આ જે કાંઈ તમારા લિસ્ટમાં બાકી રહેતું હોય તમે કર્યું હોય ભવિષ્યમાં કરો એ બધુંય અને એની સામે અમારા ચનારવીન એ પેલા દસ કિલા સોના કરતાંય વધારે છે આ તો અમે મળ્યા એ અમારી દયા છે સ્વામી તમારી ઉપર બોલો દયા છે હવે આપણે તો નથી ઘર છોડ્યું નથી કઈ આપણે અપમાન સહન કરવું પડતું સુખેથી ભગવાન ભજાય છે બોલો આ તો કેવળ મહારાજની દયા કેવળ દયા સરસ મજાનું ભોજન કરી અને કથા સાંભળવા મળે અમારા જેવા સાધુ માટે આવી સરસ મજાની વ્યાસપીઠો તૈયાર થઈ જાય સરસ ગાડીઓ સરસ મકાનો ખાલી કરીને હરિભક્તો આપી દે ફ્રૂટના તો ઢગલા હારું અમને જોઈને કોઈને સાધુ થવાની ઈચ્છા થઈ જાય હા ભેગા ફરે તો અમને જોઈને ઈચ્છા થઈ જાય સાધુ થવાની બોલો ભગવાને આપણને આટલા સુખી દયા કરી છે આ મહારાજે શું કરી છે દયા કરી છે આપણા કોઈ સાધન નથી શ્રીજી મહારાજ સાધન સાધ્ય નથી શ્રીજી મહારાજ કૃપા સાધ્ય છે દયા સાધ્ય છે દયા કરીને આપણો હાથ ચાલ્યો છે આપણી પાસે ભલે ઓછા રૂપિયા હોય આપણી પાસે ભલે ઓછી બુદ્ધિ હોય આપણી પાસે ભલે ઓછી સંપત્તિ હોય આપણી પાસે ભલે ઓછી આવડત હોય પણ આપણે એટલા માટે ભાગશાળી છે કે હાથમાં મહારાજ છે એટલે ભાગશાળી છે બુદ્ધિ કેટલી છે એ મહત્વનું નથી આવડત કેટલી છે એ મહત્વનું નથી વિચાર શક્તિ કેટલી છે એ મહત્વનું નથી મહારાજ કે રતનજી આ મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી છે ક્યાં ડાયા છે મહારાજે અમદાવાદના ત્રીજા વચનાઓમાં કીધું આ મૂળજી બ્રહ્મચારી છે તે ક્યાં ડાયા છે પણ એને અમને રાજી કરતા આવડે છે રાજી કરતા આવડે છે મોક્ષના માર્ગની અંદર તો જે શ્રીજી મહારાજને નિત્ય ગાવ નિત્ય ગાવ એવા મોટા છો મહારાજ જીવન જાણું છું એવા મોટા છો મહારાજ જીવન જાણું છું છો અવતાર ના અવતારી જીવન જાણું છું અવતાર ના અવતારી જીવન જાણું છું એવા મોટા છો મહારાજ જીવન જાણું છું મોટા છો મહારાજ જીવન જાડો છું સચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણું છું છો અવતાર ના અવતારી જીવન જાણું છું સચિદાનંદ દિવ્યા મૂર્તિ જીવન જાડો છું છો અવતાર ના અવતારી જીવન જાડો છું એવા મોટા છો મહારાજ જીવન જાણું છો એવા મોટા છો મહારાજ

क्या तमे जीवन जानो छु क्या, क्या आ मैंने क्या मैं क्या किया तमे मैं जीवन जानो छु क्या आ मैंने किया तमे जीवन जानो छु क्या आ मैंने किया तमे जीवन जानो छु तो ते तो कृपा करी छे तमे जीवन जानो छु ते तो कृपा करी छे तमे जीवन जानो छु ते तो कृपा करी छे तमे जीवन जानो छु तो कृपा करी મુક્તાનંદ સ્વામી મહારાજને જોઈ અને રડ્યા કરે રડ્યા કરે એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે રડો છો કેમ તમને કંઈ દુઃખ છે તમને કોઈ કઈ કીધું તમારું કોઈ અપમાન કર્યું સત્સંગની અંદર સ્વામી તમારું જો અમારા હાથ અપમાન કરે ને તો હાથને કાપી નાખીએ અમારી આંખ જો તમારો દ્રોહ કરે ને તો આંખને ફોડી નાખીએ અમારા જો કોઈ સગા સંબંધીએ તમારો દ્રોહ કર્યો હોય ને તો એની સાથેનો સંબંધ તોડી નાખીએ સ્વામી શું દુઃખ છે ત્યારે સ્વામીએ કીધું મહારાજ મને દુઃખ નથી તો કે સ્વામી તમે રડ્યા કેમ કરો તમે અમને જોવા આવો સ્વામીનો એક એવો સ્વભાવ હતો કે સ્વામી છે ને ગુંભરી ખાઈને મહારાજ બેઠા હોય ને જોઈ આવે જ્યાં બેઠા હોય ત્યાં સ્વામી જોઈ આવે થોડી વાર જાય પાછા આવે મહારાજને જોઈ આવે તો સ્વામી તમે રડો છો કેમ ત્યારે સ્વામી મહારાજને કે મહારાજ હું જે રડું છું એ મારે દુઃખના આંસુ નથી મારે હરખના આંસુ છે મારે હરખના આંસુ એ છે કે મહારાજ ક્યાં મારા જેવો પામર ને પતિત ને અધમ જીવ અને ક્યાં તમે અક્ષર ધામાધિપતિ પુરુષોત્તમ નારાયણને મને મળ્યા આપણે તો કેટલા ભાગશાળી કે આપણને અક્ષર ધામાધિપતિ પુરુષોત્તમ નારાયણને મળ્યા મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી ગુનાદિતનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી જેવા મહાપુરુષો મળ્યા અને એવા મહાપુરુષોને ઓળખાવે ને મહારાજમાં જોડે ને મહાપુરુષોની અહીં અનુભૂતિ કરાવે એવા ગુરુજી આપણને મળ્યા શું અધૂરું છે મહત્વનું એ નથી કેટલા છે મહત્વનું એ નથી કેટલા છે એ મહત્વનું નથી કેવા છે એ બહુ મહત્વનું છે સ્વામી વાતોમાં કે એક રુચિના બે જ હોઈએ ઝાઝાની જરૂર નથી એક રુચિના બે જ હોઈએ તો લાખ બરાબર છે મેકન મંડળની અંદર ભલે પાંચ ને પચીસ જ અહીં દેખાય છે પણ અહીંનો એક નાનો છોકરો પણ એવો છે જે કૂદકો મારે ધામમાં જ પૂગે ક્યાંય બીજે ના અધૂરો રહે એવું છે આજે અહીંનો એક નાનો છોકરો ઉભો રાખ્યો હોય વિજયભાઈ આ અતિશયોક્તિ માટે વાસ્તવિક કે એક નાનો છોકરો ઉભો રાખ્યો પૂજન જેટલો કે કિશન જેટલો અહીં ઉભો રાખ્યો હોય અને એની હામે જો સત્સંગની અંદર જેને વર્ષો કાઢ્યા હોય એવાને ઉભા રાખ્યા હોય ને તો એક વાર એની હામે ઊભો રે ટક્કર ઝીલે એવા છોકરા ક્યાંથી પાક્યા ક્યાંથી પાક્યા કેવી રીતે પાક્યા કઈ એની પાછળની કઈ ટ્રીટમેન્ટ છે એની પાછળ ક્યુ પરિબળ કામ કરે છે એની પાછળ એક પરિબળ કામ કરે છે સ્વયં શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના ગુરુજી જેવા મોટા પુરુષ આ કામ કરે છે એટલે થાય છે જ્યારે કોઈ પણ કાર્ય જે અશક્ય હોય ને શક્ય થાય માની લો આ મહારાજ અને મોટા કરે છે હું લખી ન શકું કડીને લખી ન શકું આ લખાય એનો ખાલી પ્રાસદ છે એનું મને વ્યાકરણનું કોઈ જ્ઞાન નથી થાય છે કરે છે ખબર પડે કે આ લખે છે કરે છે કોઈ કરે છે ન થાય તમારી બુદ્ધિથી ને તમારી તાકાતથી બધુંય નથી થતું હોતું નથી થતું હોતું દયા છે જે કાંઈ સારું છે એ બધી જ મહારાજની દયા છે એ મહારાજ આપણને મળ્યા છે બસ મહારાજની દયા બાજુ જો તે તો નાથ કરી છે દયા જીવન જાણું છું ઓહો મસ્તાઈ ચડી જયા અરે કેટલી વાર પથારીમાં બેઠા બેઠા મસ્તી ચડી જાય આપણને રાત્રે હુંતા હોય હું તા મસ્તી ચડી ગયા આ મહારાજ મને ક્યાંથી આ મહારાજ મને ક્યાંથી હમણાં બે દિવસ પહેલા હમણાં રોજ હું એક ફોન ઉપર મેસેજ મોકલું છું પછી એને હરિભક્તો વાઈબર પર ચડાવતા હશે એને એક બે દિવસ પહેલા મેં મેસેજ મોકલ્યો તો કે મારી લાયકાત કરતા મારી પ્રાપ્તિ વધારે કેમ મારી લાયકાત કરતા મારી પ્રાપ્તિ વધારે શા માટે જગતમાં કોઈ સ્થાન એવું નથી કે તમારી લાયકાત કરતા તમને વધારે મળે કોઈ સ્થાન એવું નથી લાયકાત કરતા વધારે ક્યારેય નહીં મળે તમે કહેશો હું અભન છું ને પૈસા કમાઉ છું એ અભન છો ને પૈસા કમાવું છો પણ મહેનત તો કરો છો ને એ લાયકાત તો કેળવીને તમે મહેનતની પણ લાયકાત વિના પ્રાપ્તિ જગતના કોઈ સ્થાનમાં નથી લાયકાત હોય તો જ પ્રાપ્તિ થાય નહી તો થાય જ નહીં એ બરાબર છે કે કોઈની લાયકાત હોય પ્રાપ્તિ નહીં થાય એવું ઘણું થશે પણ લાયકાત વિના પ્રાપ્તિ કોઈ એમડી ડોક્ટર થયો જ નથી અને એને ઓપરેશન કરવાની મળી જાય રજા એવું નહીં થાય કોઈ લોયર થયો જ નથી અને એને ઓફિસ ખોલવાની રજા મળી જાય એવું નહીં થાય કદાચ ઇન્ડિયામાં થઈ શકે ભારત મહાન દેશ છે શક્ય છે ખરેખર ભારતમાં હું એકવાર વાર બહુ આમ તો બહુ નાનો હતો એક ડૉક્ટર પાસે ગયો તે ડૉક્ટર મને દવા કરતા પહેલાં વિજયભાઈ રીતસર એને બુક ખોલી મેં કીધું ડૉક્ટર સાહેબ કેમ બુક ખોલી મને કે દવાનું નામ જોવા મેં કીધું સાહેબ મને સામાન્ય તાવ છે તો કે પણ મારે અંદર સ્પેલિંગ જોવો પડશે હવે તમે વિચારો કે એક સામાન્ય તાવની અંદર જે ડૉક્ટર સ્પેલિંગ દવાનો જોવે એ દવા કેવી કરે કેવી દવા કરે આમના માનસરોરની યાત્રામાં હું ગયો તો માનસરોની યાત્રામાંથી પાછા વળતા અમે છપ્પે અને બધે દર્શન કરવા જતા હતા એમાં વૃંદાવન પહોંચ્યા આ દુનિયાની અંદર આ દુનિયામાં લાયકાત વિના કશું જ મળતું નથી કશું જ મળતું નથી પણ મોક્ષના માર્ગની અંદર આપણને લાગે કે આ લાયકાત વિના મળ્યું છે લાયકાત વિના મળીશ કૃપા છે આપણને ક્યાંય યાદ છે પૂર્વેના ભક્તો જેને જેને પૂર્વે કઈ કર્યું હતું એને સ્મૃતિ હતી એવી કે હું આ હતા આ હતા આ હતા આપણને કઈ યાદ છે કે આ જગ્યાએ આ કર્યું હતું કે આ કર્યું હતું કાંઈ નથી યાદ સેહજે હતો આવી ગયા પરોવાઈ ગયા હારમાં પેલો માળી પરોવેન ગુરુજી કથા કે છે ને ભમરો પરોવાઈ ગયો છે હારમાં કહો એવી દયા કોણે કરી છે મહારાજે કરી છે પાછા કેવા મોટા મહારાજ આપણને મળ્યા અવતાર થયા ધરા ઉપર હશે અને થશે કોઈ નહીં હરિકૃષ્ણ જેવા સરદાર આજ સુધીમાં ઘણા સરદારો આ પૃથ્વી પર થયા ઘણા સરદારો કહેવાયા ઘણા સરદારો ભવિષ્યમાં થશે ઘણા મોટા અવતારો થયા એ અવતારો એ મોટા મોટા કેટલાયના મોવડી થઈને ફર્યા પણ એ તમામ અવતારોના મોવડી તમામ અવતારોના શિરમોળ જે હરિકૃષ્ણ મહારાજ કહેવાય છે એ હરિકૃષ્ણ મહારાજ બાથમાં ગાલીને મને તમને વરતાલની અંદર બેઠેલા મળ્યા લો એ મહારાજ આપણને મળ્યા જે વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડની અંદર શ્રીજી મહારાજ પધાર્યા અને પોતે પોતાનું ઉપાસ્ય સ્વરૂપ પોતે પોતાનું ધ્યેય સ્વરૂપ આપ્યું એ હરિકૃષ્ણ મહારાજ રૂપે વરતાલમાં આપ્યું અને એ જ હરિકૃષ્ણ મહારાજને ઓળખાવે એવું આપણને ગુરુજીએ એ જ હરિકૃષ્ણ મહારાજ આજે આ જ્યોર્જિયાના ભક્તોના પ્રેમને વશ થઈને સૌથી પહેલા જો કોઈ સ્વરૂપ ઉતાર્યું હોય અહીંયા આગળ જ્યોર્જિયાની અંદર તમારા માટે તા ઘનશ્યામ મહારાજ ઉતારે બોલો એ જ હરિકૃષ્ણ મહારાજ અહીં બિરાજે છે કે જે સદાય તમને સુખ આપે છે અહીંયા આગળ એવા મહારાજે આપણી ઉપર દયા કરીએ મહારાજનું સર્વોપરીપણું કેવા મોટા મહારાજ ખરેખર હું તો ઘણી વખત એકાંતમાં બેસીને વિચારું છું એવું નથી કે આ ખાલી કથા કરવાની થાય ત્યારે જ કારણ કે સાધનાનો માર્ગ સાતત્યનો છે સાધુ થવું કે ગ્રહસ્થાશ્રમમાં રહેવું એ બહુ મહત્વની વાત નથી મહારાજે જેને જ્યાં રાખ્યા ત્યાં મહારાજે જેને જેમ પસંદ કર્યા એમ મહારાજે જેના માટે જે સ્થાન રચ્યું એ પણ આપણે એક સાધક છીએ એકાંતમાં બેસીને હંમેશા મને મળ્યા મહારાજ કેવા બસ આવું વિચારો હંમેશા એકાંતમાં એક એવી દુનિયામાં જતા રહો જ્યાં તમે ને મહારાજ બે જ છો એવી એટલા ઊંડાણમાં જતા રહો જ્યાં તમે ને મહારાજ બે જ છો અને પછી વિચારો કે આ મને મળ્યા મહારાજ કેવા મોટા અને પછીનું જે તરંગ ઉઠે હૃદયમાંથી પછીનો જે આપણને કેફ ઉભરાય હૃદયમાંથી કેવો ઉભરાય એ મોટા સંતોને કેવું જો જામનગરના લખોટા તળાવ ઉપર સ્વરૂપાનંદ સ્વામી બેઠા અને અઢીસો સાધુએ ક્યારે બેઠા બેઠેલા અને ત્યાંથી કોઈ મરજાદી વૈષ્ણવો નીકળ્યા અને વાતચીત કરતા કરતા સ્વરૂપાનંદ સ્વામી પાસે આવ્યા સંતોને આજ્ઞા હતી મહારાજની કે જે કંઈ મળે ભિક્ષામાં જે કાંઈ આવે એના ગોળા બનાવીને ખાવા સંતો આખા શહેરમાંથી અનાજ લાવે એના ગોળા બના એને પહેલાં તો જોડી પાણીમાં રસકસ નીકળી જાય એના જે ગોળા હોય સંતોને થોડા થોડા નવટાક ભાગમાં આવે એટલા ગોળા સંતો જમે ભજન કરે બોલો આમાંનું આપણે હું કાંઈ નહીં ખારા પિસ્તા જમાડવા આગ્રહ કરે હરિભક્તો ખજૂર જમાડવા આગ્રહ કરે મોઘા મોગો ખજૂર લાવે એ કોઈ દી ના ખાતા હોય આ મને ખબર હે હરિકૃષ્ણ ભગત ગ્રેમાં જે વખતે રહેતા હતા વિજયભાઈ આજથી લગભગ તો બે હજાર એકની સાલ કે બે હજારની સાલમાં તેવ સમયે ત્યારે એને એને ઘેર જવાનું થાય ને હરિકૃષ્ણ ભગતને ઘેર ત્યારે તો આપણું આટલું મંડળ નહોતું અહીં આગળ પણ ત્યારે એ નાના અહીં પેલા પિસ્તા મળે ને ત્યારે નાની નાની બે ગોલ આવે બે પાંચ ડોલરની આટલી નાની નાની હોય એ બે ચાર ડોલરની એટલે અમે જઈએ ત્યારે લાવ્યા હોય પછી એક વખત ભગતને મેં કીધું મેં કીધું ભગત આ પિસ્તા મે લો પ્રસાદ પિસ્તા જમો માન કે સ્વામી નાના કે ટેવ પડી જાય પછી અમને કીધું નાના સ્વામી ટેવ પડી જાય ને પછી પછી લાવવા પડે થોડા તો તમે આવો ત્યારે પૈસા ખર્ચાય પછી તો તો રોજ ના થાય ને ત્યારે મને બે હજારની સાલમાં એ ભગતે કીધું તું હજુ મને યાદ રહી ગયું એ હું ઘણી વખત જ્યારે પિસ્તા જમતો જમું તો ખરો પણ જ્યારે જમું ત્યારે મને યાદ આવે અને ઘણી વખત ગ્રહસ્થોને ભેગા આપણને ખબર હોય કે આ હરિભગત ઘરે કેવી રીતે રહેતા હશે કેમ જમતા હશે કેવી રીતે ફરતા હશે હરિભક્તો ઘણા હોય આપણે જોઈએ કે એની ગાડીઓ સારી ના હોય અને ભગવાન અને સાધુ માટે કેટલો ખર્ચા કરી નાખતા હોય એ ધારે તો નવી ગાડીઓ લાવી શકતા હોય પણ ગાડીઓ નવી ના લાવતા હોય સેકન્ડ હેન્ડેડ ગાડીઓ ફેરવતા હોય પંદરસો ને બે હજાર ડોલરની અને સેવા મહારાજ અને સાધુ માટે કરતા હોય ત્યારે વિચાર આવે કે ખરેખર આ ભગવાનના ભક્તો સત્સંગને કેટલો સમજ્યા છે અતિ સુખની વચ્ચે હવે આની અંદર ભગવાન ના ભજાય પૂરું થઈ ગયું આ સાધુ માટે અમારી માટે વાત કરું છું હા ખારા પિસ્તા વચ્ચે ભગવાન મૂક્યા છે બોલો એટલે અમે કહી દઈએ કે સંતો સાદા છે લીલું કઈ જમતા નથી હુકું રાખજો કોઈ કે સંતો શું લેશે બહુ સાદા છે લીલું કશું જ નહીં લીલું ફ્રૂટ નહીં બધું જ સૂકું ના ગુરુજીના તૈયાર કરેલા આપણા સંતો બધા જાણો છો કે ઝાઝા ભાગના સંતોને તપના અંગ કારણ કે સ્વામીએ વાતોમાં કીધું પદાર્થોના તો ઢગલા થશે પૃથ્વી મઢવા જઈએ તો ના મઢાય પણ આપણે આપણા જોડા આપણા પગ મઢી લેવા બસ વિષયોના તો ઢગલા થશે ના ભોગવવું એ આપણા હાથમાં છે પણ ભક્તોનો પ્રેમ હોય સંતો ભક્તોને રાજી કરવા માટે ક્યારેક લે એ વાત જુદી છે મહારાજ જેવું હું એ વાત કહેવા માંગુ છું કે મહારાજ બહુ મોટા મળ્યા છે એકાંતમાં બેસીને નિત્ય વિચાર કરો કે મહારાજ કેવા મોટા મળ્યા સ્વરૂપાનંદ સ્વામીને કેવો કેફ અઢીસો સાધુ એ લખોટા તળાવ ઉપર રસકસ વિનાના ગોળા ખાઈને કેફમાં બેઠા છે મસ્તીમાં બેઠા છે કોણ કહે છે કે ખાવાથી મસ્તી ચડે કોણ કહે છે કે સારું ભોગવાથી મસ્તી ચડે ભગવાનના એ એ ભગવાનના સંતોને રસકસ ગોળાની ગોળીઓ ખાઈને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો કેફ હતો એના મોઢા ઉપર ભગવાન સ્વામેરનું ઓજ હતું એના એની વાનીની અંદર ભગવાન સ્વામિનારાયણની ખુમારી હતી ભગવાન સોમેરનો સાધુ ભગવાન સ્વામી હરિભગત એ મૌન રાખીને બેઠેલો હોય ને તો એની એક આભાને પ્રભા હોય આભાને પ્રભા હોય એ આભાને આભાને પ્રભા પ્રભા એ એ એ ક્યાંય હેલોજનો નથી આવતા કોઈ પ્રકારના શણગારો કરવાથી નથી આવતા એ આભાને પ્રભા હોય છે આંતરિક સાધના આંતરિક શ્રીજી મહારાજની ખોજ આંતરિક શ્રીજી મહારાજ વિષયક વિચાર અંતરની અંદર શ્રીજી મહારાજ જે મળ્યા છે એનો અહોભાવ એમાંથી પ્રગટ થાય છે અહોભાવ કે કે ઓહો કેવા મોટા મહારાજ ત્યારે ત્યાંથી નીકળ્યો એ તમારા સાધુઓ બધાય ભૂખ્યા રહે છે તો અમે અમારે તો કૃષ્ણએ અમારા પાંડવો હતા એ પાંડવને અક્ષય પાત્ર આપ્યું તું તમારા સ્વામિનારાયણ કોઈ અક્ષય પાત્ર તમને નથી દીધું અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે ભાઈ હાંભળ અમારે અક્ષય પાત્રની જરૂર જ નથી અમને ભગવાન એના સ્વરૂપ રૂપી આપી છે કે અમારે કોઈ અક્ષય પાત્રની જરૂર ના પડે કદાચ નાની ગોળીઓ મળે છે જમવા માટે રસ વિનાની એ પણ ના મળે અને વાયુ ભક્ષણ કરીને રહેવાનું થાય તો પણ અમને ક્યારેય અક્ષય પાત્રની જરૂર ના પડે અમારું પાત્ર તો સ્વામિનારાયણથી ભરેલું છે સ્વરૂપાનંદ સ્વામી કે અને ત્યારે ઓલો કે

શ્રીજી મહારાજના કેફે જે અઢીસો સાધુમાં શ્રીકૃષ્ણના દર્શન થતા એ શ્રીજી મહારાજ મને મળ્યા છે જેવા એને એને મળ્યા 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 હતા હતા એવા જ છે જે એ જ મળ્યા મળ્યા છે છે એ એ જ જ શાસ્ત્ર રૂપે સાધુ રૂપે અર્ચા સ્વરૂપો એ જ મળ્યા છે એ જ વાતો કરે છે એ જ ભેટે છે એ જ હામું જોવે છે એ જ પીરસે છે એ જ જમાડે છે બસ એની જ અનુભૂતિ કરીએ ને દરેકમાં એની જ અનુભૂતિ કરીએ ને એ આપણે મહારાજને ઓળખ્યા કહેવાય સારંગપુરનું સત્તરમું વચનામૃત મહારાજ કે જેમ જેમ ભગવાનથી ઢૂંકળું થવાતું જાય એમ એમ એનો સ્વામી સેવક સેવકભાવ દ્રઢ થતો જાય અને જેમ જેમ ભગવાનથી ઢૂંકળું થવાતું જાય જેમ જેમ ઢૂકડું થવાતું જાય એમ પરની પર પરદૃષ્ટિ થતી જાય અને જેમ જેમ ઢૂકળું થવાય એમ પછી એને કેવું દેખાય કે મહારાજ બધે જ છે સર્વત્ર દેખાય એવું થઈ જાય અને એવા મોટા મહારાજ છે ક્યાં ના હોય માટે એવા મોટા મહારાજ સર્વોપરી સરદાર એ આપણને મળ્યા છે એવા મોટા મહારાજ મળ્યા પણ મોટા પુરુષ ના મળ્યા હોય તો શું થાય માટે આપણે આગળ ગુરુજીના ચરણોમાં વંદન કરીએ સાષ્ટાંગ કરુ ગુરુ ચરણમાં जेना रोमे रोमे महाराज सत्संग करू गुरु चरण मा जेने रोमे रोमे महाराज साष्टांग करू गुरु चरण मा जेने रोमे रोमे महाराज साष्टांग करू गुरु चरण जने रोमे रोमे मारा जोपरिता जना श्वासमा जीवो ने ते च अक्षरराज सर्वोपरिताजिन श्वास मा जीवो अक्षर राज जने पाया पेयुष मुने नाथ मूर्तिना अति जने पयापि मुने नाथ मूर्तिना अतिाडवे माता जेम तेम पाळे मोजने प्रेम माताजम बाडने તેમ પાડે મુજને પ્રેમ ઉપ उपकार एवा गुरुजीनो जे चुकववा मोडी न उपकार एवा गुरुजीनो जे चुकवा मोडी न थी, गुरु थी। सदायरहु गुरुदेवनो राको। ी रुणति सदा रहु गुरुदेवानो राखो थी अनुपचे सहजान स्वामी अनुपचे मुक्तानन्द अनुपचे सजानन्द स्वामी अनुपचे मुक् મુક્તા અનુપે મારા ગુરુદેવજી ભેડા રહે જો હમે સનુપછે મારા ગુરુદેવજી ભેડા બેડા મે સાષ્ટાંગ કરું ગુરુ ચરણમાં જેને રોમે રોમે મહારાજ સર્વોપરીતા જેના શ્વાસમાં જીવોને દે છે અક્ષર ગુરુજીના ચરણોની અંદર વંદન કરું છું જેના શ્વા શ્વાસની અંદર સર્વોપરીતાના શ્વાસ ઘૂંટાય છે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી ઉપર હોય પણ સદગુરુ ગુણાદિતનંદ સ્વામીની વાત પ્રમાણે સ્વામી કે સાધુના સમાગમ વિના ભગવાનને પામ્યો હોય એવો આજ સુધી કોઈ દીઠો નથી પચાસ કોટી યોજન પૃથ્વીમાં સ્વામી કે કોટી કલ્પ થયા અમે જોઈએના ધામને પામ્યો હોય એવો અમે એક ડીઠો નથી આજે ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા કે જેના શ્વાસની અંદર સહેજે સર્વોપરીતા સહેજે સર્વોપરીતા એક જ વાત રાત ને દિવસ એક જ ઢંઢેરો પીટે છે એક જ વાત કરે છે કાનમાં એક જ વાત નાખે છે પાસે જે જે જીવ આવ્યો એને સૌથી પહેલું એક જ મિશન કે મને મળ્યા મહારાજ એ મારે સામા જીવને આપવા છે અને એની અંદર પણ એક જ સર્વોપરી તો એક મારો મહારાજ જ છે આ વાત ગુરુજી એક નાનામાં નાના બાળકથી માંડી અને એક મોટામાં મોટા વૃદ્ધ સુધી પાઈ છે આજે આપણા ખંડારી સંત મંડળની અંદર એક નાનામાં નાનો પાર્ષદ કે સાધક આજ થવા આવેલો હોય અને ઠેક પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી પૂજ્ય વિજ્ઞાન સ્વામી એ સૌથી પ્રથમ ગુરુજીના શિષ્યો થયા ત્યાં સુધી કે પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી જેવા પૂજ્ય સંત વલ્લભ સ્વામી જેવા વિદ્વાન સંતો હોય એવા સંતો હોય વિદ્વાન હોય પેલા એટલી મોટી ઉંમરના સંતો હોય કે પછી આજનો આવેલો એક નાનો સાધક હોય પણ કંડારી ગુરુકુલના સંત મંડળમાં એક પણ સાધક થી માંડીને સાધુ સુધીનો એવો ના હોય કે જે સ્વામીને સર્વોપરી ના માનતો હોય કોઈને પણ પૂછો એટલે એક જ અવાજ નીકળે સર્વોપરી તો એક ભગવાન સ્વામી ના રહે આ જ વાત નીકળે અને એ જ વાત હરિભગતમાં માં નીકળે એની પાછળનું કારણ શું કારણ કે ગુરુજીએ આવ્યા ત્યારથી એ જ એકડો ઘૂંટાવ્યો એટલે બીજું કંઈ વચ્ચે આવે જ નહીં બીજું કશું આવવાનો પ્રશ્ન રહે જ નહીં આજે અમારી દ્રષ્ટિ જેવી થઈ ગઈ કે અમે કોઈ પણ શાસ્ત્ર વાંચીએ વચનામૃત વાંચીએ કે કોઈ પણ કોઈ પણ પુસ્તક વાંચીએ અમે છે ને લંડન ગયા શ્રીજી સ્વામી અને હું ને રણછોડ ભગત અમે લંડન હતા ઈસ્ટ લંડન મંદિર છે લંડનમાં કચ્છનું હવે કચ્છની અંદર કેવો રિવાજ કે અત્યાર જેમાં અનિકેત ભગતને કેવુર ભગત કેમ એમના પિતાશ્રીની સ્મૃતિમાં કથા રાખી છે એમ કચ્છમાં એવો રિવાજ કે કોઈ પણ ધામમાં જાય માતું માતા કે પિતા વડીલો કોઈ પણ ધામમાં જાય કે દીકરો ધામમાં ગયો દીકરી પણ કચ્છમાં કોઈ પણ ધામમાં જે પારાયણ ન થાય એવું ના થાય કથા અવશ્ય થાય તમે લંડનના હેરો ઈસ્ટ લંડન વિલ્સડન બોલ્ટન કોઈ પણ મંદિરમાં તમે જોવો ને તો કથા સતત ચાલુ હોય આ સોમથી રવિવાર કથા પતિ મનજીભાઈની પતિ કાનજીભાઈ ની ચાલુ થાય કાનજીભાઈ ની પતિ ખીમજીભાઈની ચાલુ થાય પણ કથા ચાલુ હોય કૃપાથી જે થાય છે સાધન સાધનથી ક્યારેય નથી થતું પણ કૃપા અકારણ હોય છે અકારણ કૃપાની પાછળ કારણ નથી હોતું કૃપા હંમેશા અકારણ હોય અકારણ હોય પછી બરાબર છે કે લઈને તમે કરો અને કૃપા થાય જુદી છે પણ કૃપા હંમેશા અકારણ છે એવી કૃપા ભગવાન અને મોટા પુરુષોએ આપણી ઉપર કરી ત્યારે મને ખબર છે કે ગુરુજીએ સૌથી પહેલા ગુનાની વાતો વાંચવા મને કીધું મને કે આ બારમા ધોરણના છોકરાને તારે કથા કરવી હવે જેને ગુનાદાનશયની વાતો ખબર નહીં મને સ્વામીની મન કે સ્વામીની વાતોની કથા તારે રોજ હાંજે કરવી મેં કીધું પણ એ શું સ્વામીની વાતો મન કે ગુનાદાનશયની વાતો નથી ખબર મેં કીધું ના અને મને ખબર છે ભગવા કલનની ચોપડી રાજકોટ ગુરુકુલની બહાર પડેલું પુસ્તક એ મને આમ વાંચીને એક પહેલી વાત મહિમાની વાત જે છે ને સ્વામીની એ વાત મને સંભળાવી મન કે આ પુસ્તક અને આ બીજા બધા જો લીલા ચરિત્રોના પુસ્તક આમાંથી એક બે લીલાઓ વાંચવાની અને વાતને અનુરૂપ લીલાઓ છોકરાઓને કહેવાની હવે હું એનાથી એક વર્ષ મોટો એ છોકરાથી એ છોકરાઓથી હું એક વર્ષ મોટો એ બારમાં હું કોલેજનું પહેલું વર્ષ કરું ત્યારે વાત હવે એને એક તો આપણી ઉંમર એની હરખી હોય અને આપણે એને વાતો કરવાની ઉંમરનો થોડો ફેર તો જોઈએ ને તો થાય પણ ત્યારે વાતો કરતો અને ત્યાર પછી મેં એકવાર ગુરુજીને પંદર દિવસ થયા અને પછી મેં પાછો ગુરુજીને એકવાર કીધું કે ગુરુજી આ મને સાધુના માર્ગની તો કંઈ ખબર નથી કે કેવું હોય આમાં આ ત્યાગ વૈરાગ આ બધું આવે છે બધું બોલાય શું બધું હોય ત્યારે ગુરુજીએ મને આમ જમના સાથળ ઉપર ટપલો મારીને કીધેલું કે બેટા પાંચ વરસ તું મને સમર્પિત થઈ જા પાંચ વર્ષ તું હું રાત કહું તો રાત ને દિવસ કહું તો દિવસ તે નહીં ધાર્યું હોય એવું તારું પરિણામ આવશે અને મેં કીધું સારું ગુરુજી બસ હું તો રહ્યો એની પાસે મને ખબર નથી કેટલો સમર્પિત રહ્યો કેમ રહ્યો હું રહ્યો પણ મને જે મને જે એવું એક આછું પાતળું ચિત્ર દોરાતું હતું સાધુ હોય સાધુ હોય આવું થાય સાધુ હોય આવું થવું જોઈએ આ થવું જોઈએ એ જે હતું એ મને ગુરુજીએ પાંચ વર્ષ પહેલા રિઝલ્ટ આપ્યું પાંચ વર્ષ નથી થવા દીધા મને પાંચ વર્ષ કીધા હતા પણ એમને પાંચ વર્ષ નથી થવા દીધા ત્યારે આપણને લાગે કે ભગવાનના મોટા પુરુષો શું કામ કરે છે શું કામ કરે છે જે અશક્ય છે બધું શક્ય થાય છે હું તો જોઉં છું કે જીવનનો એક એક શ્વાસ એક એક દોરી એ જાણે ગુરુ કૃપાથી ચાલતી લાગે છે મને આમ દેખાય એક એક વસ્તુ દેખાય કે આ તો ગુરુ કૃપા જ છે બીજું કાંઈ નથી બધું જ ગુરુ કૃપા છે બોલો ગુરુ કૃપા છે માટે ભગવાનના મહાપુરુષો જે મળ્યા છે એને આપણને પ્રેમથી ઉપકાર એવા ગુરુજીનો જે ચૂકવવા મૂડી નથી સદાય રહું ગુરુદેવનો રાંકો થઈ ઋણી હતી એવા ગુરુદેવનો ઉપકાર કેવી રીતે ચૂકી શકાય મોટા પુરુષને ક્યારેય પણ જીવ નથી કઈ આપી શકતો એને જે આપ્યું છે એની સામે આપણે કશું જ ના આપી શકીએ મહારાજ કે મુક્તાનંદ સ્વામી વાતોમાં કે મુક્તાનંદ ગોપાળન સ્વામીને તો શું બે હાથ જોડો એટલે રાજી બસ એને રાજી કરવા હોય તો શું કરવું પડે બે હાથ એની આગળ દિન થાવ ગરીબ થાવ જેમ કો એમ બસ પૂરું થઈ ગયું એમ આવા મોટા પુરુષના કેવા થઈને રાંકા થઈને રહેવાય રાંકા બળત થઈને રહેવાય હમણાં જ એક મેં એસએમએસ મોકલેલો કે જગતના બુદ્ધિશાળી ગણાવવા કરતા મોટા પુરુષના મૂરખ ગણાવામાં માલ વધારે છે જગતના સાહુકાર થવા કરતા મોટા પુરુષના બળત થવું એ વધારે સારું છે જગતની અંદર આપણું કોઈ બુદ્ધિશાળીના લિસ્ટમાં નામ લખે એના કરતા મોટા પુરુષ મૂરખમાં નામ લખશે ને તો જગત કરતા આગળ હોયશું જગત કરતા આગળ હોયશું માટે મોટા પુરુષની ડાયરીમાં આપણા નામ લખાય અને આજે ચોક્કસ કહી શકાય કે લોયાધામ મેકનના ભક્તો એના નામ ગુરુજીની ડાયરીમાં લખાયેલા છે ગુરુજીની ડાયરીમાં કારણ કે વિજયભાઈ એટલા માટે કે આ સંસ્થા આ જે આ સંસ્થાની સ્થાપના સૌથી પહેલી મેકનમાં થઈ છે સૌથી પહેલું મેકનની અંદર સંકલ્પ થયો છે આ ભક્તોએ સંકલ્પ કર્યો છે કે અમારે મંદિર અહીં કરવું છે આ ભક્તોએ સંકલ્પ કર્યો છે કે સંતોને અમારે સતત અહીં રાખવા છે અમેરિકામાં સૌથી પહેલા લોયાધામ પરિવારનો સંકલ્પ કરવાવાળા આ ભક્તો છે એ ભક્તોને અત્યારે મંદિર વધારે ઝડપથી અને સારી રીતે ન્યૂજર્સીમાં ચાલી રહ્યું છે પાછળથી થયું ન્યૂજર્સીની અંદર સંતો વધારે રહે છે અને ત્યાં વધારે લાભ આપે છે આ ભક્તોને તો સંતોથી દેહ કરીને દૂર રહેવાનું છે છતાંય પણ આ જ દિવસ એને ભૂખ ચોક્કસ છે પણ અસંતોષ નથી બતાવ્યો એની બહુ મોટો રાજીપાનું કારણ છે ભૂખ છે અને ભૂખ તો રહેવી જ જોઈએ અને ભૂખ હોવી જ જોઈએ સાધુની ભૂખ છે પણ સાધુ નથી આવ્યા કે અહીંયા આગળ ગુરુજીએ હજુ બહુ મોટું મંદિર ના કરી દીધું એનો અસંતોષ નથી એ મેકનના ભક્તોની સમજણ બતાવે છે એને સમજણનું અંગ છે સમજણનું અંગ છે બોલો ખરેખર બાકી ના થાય નહીં તો એવું થાય અસંતોષ થઈ જાય કેટલાય એવા છે કે જો એવું 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 થાય ને તો આખું મંડળ ફરી જાય આખું મંડળ ફરી જાય સ્વામી જ બદલાઈ જાય આખા બોલો ગુરુ બદલાઈ જાય આખા ગુરુ બદલાઈ ગયા હોય આખા ગુરુ બદલી ગયા પણ મેકન મંડળના એક એક એવા છે કે જેને આ પીલી નાખવામાં આવે કે જેને ગમે એવું એનું અપમાન કરી નાખવામાં આવે એનું ધાર્યું કાંઈ કરવા દેવામાં ના આવે તો એ પણ એ મહારાજને ગુરુજીનું ચરનારવીન છોડીને ક્યાંય આમાંથી કોઈ જઈ શકે એવો નથી એવા છે આ અને એના કારણ જ મહારાજને ગુરુજી રાજી છે કેટલા રૂપિયા અને કેટલા મોટા આલીશાન મકાનો એના કરતા રાજી પોતો એની નિષ્ઠાનો હોય છે ને આજે આપણે એટલે તો બધા જ ઘર છે પણ કોઈ રોકે વધારે પરિચય થાય ને ઘરનો તો પુસ્તકો એટલા બધા આપણને લાગે કે આ કોણ વાંચે આટલું બધા પુસ્તકોનું વાંચન કોણ કરે આ બધા રોજ બે પાંચ પુસ્તકો વાંચીને જ હું રાજન દાદાને પૂછ્યું તો કે બે ચાર ગ્રંથો આટલા વાંચું આટલી કથા સાંભળું બોલો આની અંદર બધાયને એવું જ તાન છે એટલે આપણે તો આ ઉત્સવ બને આવા બધા ભક્તોના દર્શન થાય હરિકૃષ્ણ ભક્ત બોલો આ વિજયભાઈ આવ્યા અમૃતભાઈ જેવા ભક્તો આવ્યા આવા ભક્તોના આ પદ્મેશ્વરભાઈ જેવા ભગત આવ્યા બધાના દર્શન થયા તમને એમના દર્શન થયા અને એવા ભક્તોને તમારા બધાના દર્શન થયા કો આ તો અરસપરસ મહિમા છે અરસપરસ આ પદ્મેશ્વરભાઈને કેવું તાન તમારે નવા આજે જ બને તો ભેગા થયા બાકી ફોન પર ભેગા થાય પણ એવું તાન વિજયભાઈ કે નવા નવા ભક્તોને આપણી કથા લાઈવ થાય એ કોન્ટેક આપ્યા જ કરે આપ્યા કરે આપ્યા કરે કથા સાંભળજો કથા સાંભળજો કથા સાંભળજો ગાયા જ કરે અને એવું છે એમને મારી જેમ વધારે થોડું જાજુ બોલે એટલે જાજુ કહી શકે સમજે ને પદ્મેશ્વરભાઈ જાજુ કોને એટલે મહારાજ વધારે રાજી થાય આગળ ગણેશ શેઠનું આખ્યાન આવશે બહુ સરસ આખ્યાન આવશે એટલે એવા ગુરુજીના ચરણોની અંદર વંદન કરીએ અનુપ છે સહજાનંદ સ્વામી મહારાજ તો અનુપમ છે જેને કોઈ ઉપમા અપાય એવી નથી અનુપ છે મુક્તાનંદ જે મુક્તાનંદ પરંપરાની આપણી પરંપરા છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ અનુપમ છે સ્વામી ઉમરેઠમાં ગયા સ્વામીએ વાતો કરી પાછળ નિત્યાનંદ સ્વામી ગયા નિત્યાનંદ સ્વામીએ વાતો કરી ઉમરેઠના ભક્તો કે સ્વામી મુક્તાનંદ સ્વામી જેવી વાતો કરતા હો સ્વામી એવી વાતો કંઈ સાંભળી નથી ત્યાં નિત્યાનંદ સ્વામી એવું બોલ્યા વિદ્વાન પુરુષ બરાબર નિત્યાનંદ સ્વામીને એવું ના કીધું કે સ્વામી મુક્તાનંદ સ્વામી જેવી તમે વાતો કરી પણ ઓલાએ તો સીધા મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા કે સ્વામી એવી વાતો અમે સાંભળી નથી કારણ કે એ તો વાત તો વાત જ હોય છે આજે નિત્યાનંદ સ્વામી વિદવત્તા ભરી વાત કરે બરાબર છે તો ઓલા ઉમરેઠ ની અંદર બધા એવા હોય ના પણ ઉતરે આજે ગામડાની અંદર તમે લોયાના ભરવાડ પાસે વાત કરવી હોય ત્યાં જો વિદ્વાન સાધુ પૂગી ગયા હોય તો થાકી જાય ઓલા ભરવાડ હા પણ ખરેખર જો ડાયરો જામ્યો હોય અને વાત ખરેખર એવી ઉપાડીને કરે તો જામી જાય એટલે દરેકની એક માસ્ટરી હોય મુક્તાનંદ સ્વામીની તો વાતમાં જ એવો પ્રભાવ હતો તો નિત્યાનંદ સ્વામીએ શું કીધું કે આ બ્રહ્માની સૃષ્ટિમાં હું મુક્તાનંદ સ્વામી જેવો પુરુષ બીજો ક્યાંથી લાવું કે નિત્યાનંદ સ્વામી કે એવો પુરુષ ક્યાંથી લાવું અને મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામી ની પરંપરા મુક્તાનંદ સ્વામીની પરંપરાની અંદર આપણે હું સાધુ એવા મુક્તાનંદ સ્વામીની પરંપરામાં થયો એ મુક્તાનંદ સ્વામી ના દર્શન જેની અંદર આપણને થાય કે જેને મળવાથી આપણને મુક્તાનંદ સ્વામી આવા હશે એવી અનુભૂતિ થઈ જાય જેને નાચતા જોવાથી આપણને મુક્તાનંદ સ્વામી આમ મહારાજ ની આગળ નાચતા અનુભૂતિ થઈ જાય એવા આપણને ગુરુજી એ જ સ્વરૂપે મળ્યા એ રહેવું અતિશય કેફમાં અતિશય નિષ્ઠામાં અતિશય મહારાજ અને મોટા પુરુષના કેફમાં જીવવું પછી આગળ મારા ગુરુદેવજી ભેડા રહેજો હંમેશ આવા ગુરુદેવજી આવા મુક્તાનંદ સ્વામી આવા મહારાજ સદાય મારી ભેગા રહેજો અંતે વંદુ સર્વે સંત જનને વળી વંદુ પ્રગટ ભક્તને દયા કરો મુજબ ઉપરે જેથી રાજી કરું સત્સંગને પ્રગટ સંતોને પણ વંદન કરું છું પ્રગટ ભક્તોને પણ વંદન કરું છું કારણ કે એવા સંતો ભક્તોની દયા હોય પ્રગટ આપણી નજરની સામે જે સંતો છે આપણી નજરની સામે જે ભક્તો છે એની દયા હશે તો આપણે રાજી સત્સંગને કરી શકીએ એટલે હું પ્રાર્થના કરું છું કે હે મહારાજ હે ગુરુદેવ હે સંતો હે ભક્તો તમે દયા કરો કે જેનાથી હું રાજી કરી શકું સત્સંગને કારણ કે સત્સંગમાં રાજીપો છે એ બહુ મોટું કામ કરે છે રાજીપા જેવી કોઈ મૂડી નથી રાજીપા જેવી કોઈ મૂડી નથી કોઈ મૂડી ભેગી કરવા જેવી તો રાજીપો એવું શીખી જઈએ આપણે કે એક નાનામાં નાનો છોકરો મારાથી રાજી કેમ થાય કેવી રીતે રાજી થાય એને રમાડું તો એ રાજી થાય તો એને રમાડું છું પણ મારે એને રાજી કરવો છે કોઈ ભગત રાજી આ વાતે કરીને રાજી થાય તો એને વાતે કરીને રાજી કરો કહો આ ભક્તો કાલ શાક બનાવીને રાજી થાય તો શાક બનાવીને રાજી કરો જેમ રાજી થતા હોય એમ કરો પણ અહીંના ભક્તો તો વાતે કરીને રાજી થાય અને શાક બનાવીને રાજી થાય તે આપણે કરવાનું જ છે કાલે શાકોત્સવ ધામધૂમથી સરસ કરવાનો છે લોયાથી ઘનશ્યામ મહારાજ સ્વયં શાક બનાવવા આવે ને એવું હું બરાબર મહારાજને સંભારીશ ગુરુજી બનાવાય ને એમ ગુરુજીને ભેગા રાખીશ આમાં કીધું ને ભેગા રહેજો હંમેશે એમ કાલ પાછો સ્તુતિ કરી શાક બનાવતા પહેલાં કે મહારાજ એ ગુરુજી એ મુક્તાનંદ સ્વામી બધાય ભેગા રહેજો અને પછી આપણે શાક બનાવશું કાલ આપણે બધા ભેગા જ બનાવવાનું છે અને મહારાજ બધાયની અંદર રહીને બનાવશે અને સરસ શાક બનાવશે એટલે કાલ શાકોત્સવ કરશું વંદુ સર્વે સંજનને આવી રીતે રાજી કરવું સત્સંગને આવે સહજાનંદના બાગમાં સર્વોપરી અનેક વાત